बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करो तेरा इस बालक। यद्विद्या दर्पणायते महादेव्या कक्षिरत्नं शब्दचैतरवात्मजं श्रीराजचन्द्रम् अहं वन्दे तत्त्वलो ગુજરાતીમાં વાંચું છું, જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા છે તેવા મનુષ્યનું વર્તન કેવું હોય, ચારિત્ર કેવું હોય, દ્રષ્ટિ કેવી હોય અને તે બધાના પાલન માટે તે કેવી સાવધાની રાખે એવો પ્રશ્ન છે. હિન્દીમાં પૂછ્યો છે, ગુજરાતીમાં બોલ. મોટાભાગે મહાપુરુષોના વચનોમાં જ એને જવાબ જાણી લઈએ. નિષદિન નયન મે નિંદને આવે નર્તબ હી નારાયણ. મારી નિંદર રે ઉડી કાના ત્યાર દઈને આપણને તો વધારે ને વધારે ઊંઘ આવે. દિવસે દિવસે ઊંઘ વધતી જાય. ભગવાન મળ્યા કે ન મળ્યા, આપણ ભગવાન નું ઊંઘ આવ્યું, બધું લીલા લહેર છે. ભગવાન વધારે એક ક્ષણ પણ તે સત્પુરુષ કે પરમાત્માના વિરહમાં જ્યારે એક યુગ જેટલી લાંબી લાગે ત્યારે જાણવું કે હવે અંતરમાં લગ્નિ લાગી. પહેલું વર્તન એવું પૂછે છે, વાનર ચરણાનુયોગમાં વિસ્તારથી વર્ણન છે, દ્રવ્યાનુયોગમાં પણ છે, કૃપાવદેવ પણ કહે છે. યાગ વિરાગ ન ચેતમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. માત્ર તો અત્યારે અઘરું છે, મુખ્ય મોક્ષ અભિલાષ એ નથી. વર્ષમાં બે દાડો, એક દાડો મોક્ષ અભિલાષ છે, ક્યારે પર્યુષણના સાંવત્સરિક પ્રતિક્રમણના તે મોક્ષ અભિલાષ તો નથી, પણ આ બધા ભેગા થયા છે, જરા થોડું સોશિયલ ગેધરિંગ, થોડા બધા સગાવાલા મળશે, મિત્રો મળશે, એટલે ચાર વાગે જઈએ
ને 6 વાગે છૂટી જઈએ, સાથે એની બાને તેડવા પણ લઈ આવીશું. વર્તન કશાયની ઉપશાંતતા, હું ક્રોધ કરું છું, અભિમાન કરું છું, મન બા કે બાર, મનમાં થોડું થઈ જાય તો તરત ખબર પડે છે કે અભિમાન થયું. હું તો વિનય સ્વરૂપે આત્મા છું, હું તો નમ્રતા સ્વરૂપે આત્મા છું. આ અભિમાન આવ્યો ચોર છે, મારે એની કટ્ટા છે. નિરંતર ઉદાસીનતાનો ક્રમ છે વો સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું. દાસોહમ એટલે પેલો અભિમાન, મને આ ચોપડી વાંચવી છે, મને આ પદ બોલવું છે, મારે આ નિયમ લેવો છે, એ ખોટી રીત છે. હું કયું પુસ્તક વાંચું, હું કયું પદ બોલું, આગળથી પૂછું, હું કયો નિયમ લઉં, ભવે ખેદ આવી ગયું. પ્રાણી દયા, પ્રાણી એટલે કીડી એકલી ને, પેલા મોટા પ્રાણીની તો દયા કર, નાનાની તો પછી કરજે. કે મને બા સાથે મંજર એનો, આ એના પપ્પાનો સ્વભાવ ગરમ છે, હું તો તૈયાર કરીને મૂકી દઉં, પછી બેબીન કહું જા પપ્પાને જમાડી આ. નોકરો તો એટલા ખરાબ છે કે વાત ના, આ ધોબીએ મારી સાડી બાળી નાખી. સંસ્થામાં કોઈ સારું જ નથી, બધા દોષ ભરેલા, એક પણ વ્યક્તિ સારી નથી. મોટા જીવોની તો સદભાવ નથી, અને કે હું કીડીને બચાવું, તો કીડીને તો પછી બચાવવાની, પહેલા મોટા જીવને બચાવવાના, પછી નાના જીવને બચાવવાના, પછી સૂક્ષ્મ જીવની તો યત્ન કરી શકે. આપણે કે મુનિ નથી, ક્રમિક માર્ગ અક્રમ નથી. અક્રમ કહેવાય અપેક્ષાએ, કારણ કે મહાપુરુષોએ ભરત ચક્રવર્તી કે નિમિતનાથ કે મલ્લીનાથ ભગવાન એકદમ જલ્દી પ્રાપ્ત કરી લીધો, પણ કઈ અક્રમ નથી. પહેલા માનવ બને, પછી સજ્જન બને, પછી આત્માર્થી બને, તે જગન્ય મુમુક્ષુ બને, પછી મધ્યમ ને ઉત્તમ મુમુક્ષુ બને. આવું વર્તન હોય તો સંકિત થયાની સંભાવના છે, અથવા સંકિત થવાની સંભાવના છે, દોનો છે. શમ સંવેગ દયા આસ્તિક અનુકંપા આદિ ગુણ સમ્યક દર્શન કે પહેલે ભી હોતે હૈ ઓર સમ્યક દર્શન કે બાદ મેં વિશેષ રૂપ સે હોતે. છેલ્લી 5 મિનિટ પ્રશ્નોત્તરી રાખીશું, અત્યારથી લખી રાખે બધા પ્રશ્નો. મારું વર્તન કેવું હોય તો મને સંકિત થાય? નિશંકિત તો અંગ છે, નિકાંક્ષિત તો અંગ છે, નિર્વિચિકિત્સ અમૂઢત્વ ઉપગુણત્વ સ્થિતિકરણ વાત્સલ્ય પ્રભાવના આ બધા અંગો છે. અંગો સાક્ષાત ના હોય એ અંગોનો અભ્યાસ છે,
એ અંગોનું પાલન કરવા માટે હું તો લોટ પણ નથી, ગળપણ પણ નથી, ઘી પણ નથી, તાવડી પેલું વાસણ નથી, તાવેથો નથી, ગેસ પણ નથી, કે માં તો શીરો જોઈએ, કે માં ક્યાંથી, કે આમ કરીને લાવી દઈશ શીરો, આમ કરી શીરો આવી જાય. તમારે ત્યાં કોઈને એવી રીતે શીરો આવી જાય કે લોટ નહીં, ઘી નહીં, ગોળ નહીં, ગેસ નહીં, વાસણ નહીં, તાવેથો નહીં, જાણકારી પણ નહીં. મારા જો પાણીમાં લોટ શેકું, પાણીમાં લોટ શેકું, બહુ ઘી નાખો, લો શીરો ખાવ. અક્રમ કી બાત હોય, તુમ્હારી દુનિયા મેં સબ ચીજ કા ક્રમ, તુમ્હારી દુનિયા સબ કા ક્રમ, પઢને કા ભી ક્રમ હૈ, લગ્ન કા ભી ક્રમ હૈ, કલેક્ટર હોને કા ક્રમ હૈ, પ્રોફેસર હોને કા ક્રમ હૈ. અમારે જમાનામાં એવું હતું, અત્યારે છે, પહેલા જુનિયર ડેમોન્સ્ટ્રેટર બને, પછી સિનિયર ડેમોન્સ્ટ્રેટર બને, પછી જુનિયર લેક્ચરર બને, પછી સિનિયર લેક્ચરર બને. એવું 5 વર્ષ બને તો આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે એપ્લિકેશન કરી શકે અને પછી પ્રોફેસર થાય અને મોટું ડિપાર્ટમેન્ટ હોય ત્યાર પછી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ થાય, કારણ કે 3 પ્રોફેસર હોય. અહીં આપણા દેશમાં નથી હોતા બહુ. ક્રમ હૈ, ધીરે સે બોલો, પ્રેમ સે બોલો, આદર દેકર બોલો, જરૂરત હોને પર બોલો, કિસી સે ભી. પટાવાળાને પણ બોલાવવા નથી, નોકરને પણ. તમે શેઠાણી છો ને મોટા, ડ્રાઈવરને કેવું બોલો, ભાઈ પર્વતસિંહ ગાડી લાવો, શેઠ તૈયાર છે, ભાઈ પર્વતસિંહ ગાડી લાવો, શેઠ તૈયાર છે. સંકેત તો હોને વાલા હૈ ભવિષ્ય મેં, થોડો પણ સમય નકામો ન કાઢે, કંઈક સારું વાંચન, કંઈક સારો વિચાર, કંઈક સારી વાર્તા, કંઈક સારો ભક્તિ, જેનાથી વૈરાગ્ય વધે, જ્ઞાન વધે, જાગૃતિ વધે. શ્રેષ્ઠ તો સત્પુરુષોનો સમાગમ ને તેમની સેવા, એવું તો આજ અમારે મળતું નથી પ્રભુ. હજારો લાખો મનુષ્યોમાં કોઈકને સત્પુરુષનો સમાગમ થાય, થાય પણ ઓળખે નહીં, ઓળખે નહીં ને, એને પાછા હજારો કામ હોય. એટલે કે સાહેબ આ બાબા લોકોને ક્યાં અત્યારે આપણે, મારે તો ઇન્કમટેક્સનું ફોર્મ ભરવાનું, મારે તો નવો પ્લાન્ટ એનું ખાતમુહૂર્ત કરવાનું છે, સત્સંગ ક્યાં કરવા બેસું, મારે કંઈ આવો ટાઈમ. એટલે કાલ કહ્યું તું ના ફરીથી, સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને, શ્વાસે શ્વાસે સુમિરન કરતા, પાંચે પાતક જાય જોને. એટલે શું, પેલું મોહની તૂટ્યું, પાંચે પાતક જાય એટલે શું, મોહની જ્ઞાનાવરણી દર્શનાવરણી ને અંતરાય સત્પુરુષનો બોધ. શ્વાસે શ્વાસે સુમિરન કરતા ઉપાદાનની એટલી બધી જાગૃતિ,
ઉપાદાનની એટલી બધી જાગૃતિ. દ્રષ્ટિ, દ્રષ્ટિ તો દુનિયા મેં કોઈ જાનતા નહીં. હમારી દ્રષ્ટિ લોક હમારી ચર્મ ચક્ષુ કી દ્રષ્ટિ જાનતે હૈ. જૈસે મેને ઇધર દેખા તો લોક કહે દેખો મારા તો ટ્યુબલાઇટ દેખ રહે. દો દ્રષ્ટિ, એક ચર્મ ચક્ષુ કી દ્રષ્ટિ ઓર એક અભી બતાયા. નયણ તે દિવ્ય વિચાર, નયણ તે દિવ્ય વિચાર, ચરમ નયણ કરી માર્ગ જો વતારે ભૂલ્યો સરળ સંસાર. જિન નયણ કરી માર્ગ જોઈએ નયણ તે દિવ્ય વિચાર. દિવ્ય વિચાર માટે દિવ્ય આચાર પણ જોઈએ, એ તો દિવ્ય વિચાર આવે નહીં. કામ કરવા પાપના અને ધ્યાન કરવું આત્માનું એ તીર્થંકરાદિકથી પણ વિશેષ બની શકતું નથી. માટે 8 વર્ષે અણુવ્રત લે છે અને યોગ્ય સમયે સર્વસંગ પરિત્યાગ. રાજ દરબાર માં પછી એવું કરે પછી આમ એક ખૂણા બેસીને કેવો જ્ઞાન લઈ લે, નકામાં વનમાં જવું ના, ભૂખ ને તરસ ને કપડા નહીં ને ખાવા નહીં ને દવા નહીં, કોઈ સેવા કરનાર શું? દ્રવ્યાનુસારી ચરણમ, ચરણાનુસારી દ્રવ્યમ, ઇથો દ્વયમિદમ નનુ સવ્યપેક્ષમ. સાહેબ મુનિ હોય ને 10-12 વાર આહાર લે શું વાંધો? એસા હોતા નહીં. સાહેબ સતી સ્ત્રી હોય ને કોક દિવસ પર પુરુષ નો વિચાર કરે એમાં શું વાંધો? હોતા નહીં એસા, હું સતી હોઈ નહીં શકતી. ડાક્ટર હોય સારા સારા ડાક્ટર હોય, ખોટા ખોટા ઓપરેશન કરીને લોકોને પૈસા લઈ લેતો, હું અચ્છા ડાક્ટર નહીં કહેના. ખોટા ખોટા ઓપરેશન કરે, ખોટા ખોટા પૈસા લઈને, પૈસા વાળો ડાક્ટર હોય પણ સારો ડાક્ટર ન હોય. અહીંયા આગમ પ્રમાણ 837 નું પાનું 624. સમદર્શિતા હોય તો અહિંસાદી વ્રત હોય. સમદર્શિતા માઇનસ સમતા, એ સમ્યક દ્રષ્ટિ કા લક્ષણ હૈ. કોઈ કે હમ તો આગમ પ્રમાણ દે દો તો માનેંગે. સમ્યક દ્રષ્ટે ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. નિયતમ ત્રણ કાળ, ત્રણ લોકો, જેટલા સમ્યક દ્રષ્ટિ હોય નરકમાં હોય સ્વર્ગમાં હોય કે મનુષ્ય લોકમાં, સમ્યક દ્રષ્ટે ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. જ્ઞાન વૈરાગ્ય ઉસી કો સમતા કહેતે હૈ. જ્ઞાન ઓર વૈરાગ્ય ઇક્વલ ટુ સમતા. સમતા ક્યા હૈ? મેં આત્મા હું, ચૈતન્ય હું, મેરા દુનિયા સે કોઈ સરોકાર નહીં, મેરા દુનિયા સે કોઈ આસક્તિ નહીં, જિસકા નામ સમતા હૈ. વિકલ્પ સમતા, નિર્વિકલ્પ સમતા વાણી કા વિષય નહીં. નિર્વિકલ્પ સમતાનું વર્ણન કરણ થઈ શકતું નથી. મારા સ્વામી એ કરી જ ખરું. બોલો,
સ્વરૂપે ચરણમ ચારિત્રમ સ્વસમય પ્રવૃત્તિ ઇતિ અતઃ તદેવ વસ્તુ સ્વભાવાદ ધર્મ શુદ્ધ ચૈતન્ય પ્રકાશનમ ઇતિ અર્થઃ તદેવ ચ યથા અવસ્થિત આત્મગુણત્વાત સામ્યમ આટલે સુધી દ્રવ્યાનીઓને કર્ણાનિયુક્ત ગયા છે સામ્યમ તો દર્શન ચારિત્ર મોહનીય ઉદય આપાદિત સમસ્ત મોહક શોભભાવ અત્યંત નિર્વિકારો જીવસ્ય પરિણામ બારમો ગુણત્વાત સમસ્ત દર્શન મોહની સમસ્ત ચારિત્ર મોહની એના ઉદયથી ઉત્પન્ન થતા ભાવને અપાદિત કરી નાખ્યો એવો જીવનો અત્યંત નિર્વિકાર ચૈતન્ય પરિણામ તે સમતાની પરાકાષ્ઠા આપણે અત્યારે આજ સવારે જ બોલ્યા બોલો અને આપણે તૈયારી સમભાવિ સદા પરિણામ થશે જડ મંદ અધોગતિ જન્મ જશે શુભ મંદ આ પરિપૂર્ણ ચહો ભજને ભગવંત ભવ અંત લહો ભજને ભગવંત ભવ અંત લહો मेरे स्वामी की एक भी बात माने तो काम हो जाए क्योंकि एक बात सब बात से कोरिलेटेड है आपनो भगवान साथे बेसिक डिफरेंस ऑफ ओपिनियन एट आपनो एमनो अब्ज मगर भाई हे वत्स तू चैतन्य आत्मा छू तू आ शरीर आदि नहीं आज कहो એટલે જે દી આપણું પહેલા કેટલી ભાઈ બેટા વત્સ મિત્ર હે ભવ્ય તું દેહ નથી પ્રભુ તું જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય વિચારો સમજો ચિંતન કરો શાંતિ રાખો એમ ઉપદેશ થાય કે એક શાંતપણું રાખવાથી દ્વાદશાંગીનું ફળ પ્રાપ્ત થાય હવે સમય દ્રષ્ટિ કી વાત ઐસી હૈ જીતની જાનને મેં આતી ઉતની જાનને મેં આતી આચાર્ય કે તે હમ ભી સમ્યક દર્શન કા વર્ણન નહીં કરતા 144 વિગા વાંક સમ્યક્ત તે મજ જ્ઞાન નહીં તે એકને સંગ ના મળે નય પક્ષ સકળ રહિત બાખ્યો તે સમયનો સાર છે પોતે જ સમય ઉપદેશ આપે છે એટલે સમયસાર ન લખ્યો હોય તો કઈ એ સમયસાર ની સમયસાર જ છે પ્રગટ કેવી રીતે કપાળ જો અહીંથી નહીં અહીંથી ની આંખો જો આ જો એ તો પણ મંદિર મુખથી ફૂલ રાખે એ તો બહુ જ મોટા એમના ચરણની રજ સુધી પણ આપણે જઈએ તો એવી આપણે સમ્યક દ્રષ્ટિ થઈ જઈએ એ તો હજારો સમ્યક દ્રષ્ટિના પપ્પા છે આપણે ગુરુ વર્તરે ચરણોથી મુજે ધૂલ ભી મિલ જાવે
ચરણોં કી રજ પાકર તકદીર બદલ જાવે. આ પ્રમાણે ધીમે ધીમે સમજવું, સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ. કૃપાળદેવની અંત મંગળની ગાથામાં બોલીએ, હજુ ત્યાં તો સમ્યક દર્શન થયું કે ન થયું એ સ્પેસિફિક નથી કહેતા, પણ જે જગ્યાએ મૂકી છે ગાથા એટલે થઈ ગયું છે. શબ્દ ભલે મુમુક્ષુ આપ્યો છે. નયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરા હોય મોક્ષ ઘટ વિશે તે સદાય સુજા. સદગરો પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કે આનંદ. Oh.